હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીમ્સમાં હોમવર્ક કઈ રીતે અપલોડ કરવું તેનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે ટીમ્સમાં જઈશું, ત્યારબાદ જનરલ છે આપણું, જે હોમવર્ક જેમાં છે, જેમ કે અહીંયા 12મામાં છે તો અહીંયા આ રીતે દેખાય છે વ્યૂ અસાઇનમેન્ટ. તો અસાઇનમેન્ટ જોઈશું કે શું હોમવર્ક આપ્યું છે. જેવું આપણે વ્યૂ કરીશું એવું જ આપણા શિક્ષકને દેખાશે કે તમે હોમવર્ક જોઈ લીધું છે. ત્યારબાદ નીચે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એડવર્ક આપ્યું છે. એડવર્ક કર્યા પછી તમે જોશો તે પ્રમાણે તમારા ડિવાઇસમાંથી જો તમે લેસન અપલોડ કરવા માગો છો તો અપલોડ ફ્રોમ ધીસ ડિવાઇસમાં જઈશું. અને ઓલરેડી જે લેસન તમે હોમવર્ક કર્યું છે એ કઈ લોકેશન પર છે તમને ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા વિડીયોઝ બતાવે છે, પણ તમારી પાસે જો હોમવર્ક તમારા મેમરી કાર્ડમાં છે, જેમ કે મારે અહીંયા રીચા નામના મેમરી કાર્ડમાં છે, તેમાં જઈશું. ત્યારબાદ આ રીતે બધા ફોલ્ડર બતાવશે આપણને, એનું લોકેશન એક્ઝેક્ટ શું છે યાદ હોવું જોઈએ. ત્યારબાદ મેં જે નામથી સેવ કર્યું છે, ફોર એક્ઝામ્પલ અહીંયા યુનિટ 1 ઇંગ્લિશ છે, તો એને હું ક્લિક કરીશ. આ રીતે આવી જશે યુનિટ 1 ઇંગ્લિશ. ત્યારબાદ હોમવર્ક આપણું અપલોડ થવાનું ચાલુ થશે, નેટની સ્પીડના અનુરૂપ એ કામ થશે. જેવું જ આપણું હોમવર્ક અપલોડ થઈ જશે પછી આપણે એને ટર્ન ઇન અગેન કરીશું. અને આપણું હોમવર્ક